નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયની તારીખ 17/2/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના ગણિત વિષયની અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે ધોરણ 7ની તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના ગણિત વિષયની તારીખ 17/2/2024ના રોજની જે એકમ કસોટી છે, જે ઓરિજિનલ એકમ કસોટી છે તેનું પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1અ, ખાલી જગ્યા પૂરો કોઈ પણ 3 જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું 0×10^2. ચાલો, તો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરીએ એટલે જવાબ હંમેશા 0 આવશે, તો જવાબ આવશે 0. 7^2×2^0. 7^2 એટલે 49 ને 2^0 એટલે 1, તો 49×1 એટલે 49. 10^3 એટલે 1000 થશે. 0×10 કોઈ પણ સંખ્યા 0ની કોઈ ગમે એટલી ઘાત તમે લખો તો જવાબ હંમેશા 0 આવશે. 2×2 એટલે કે 4×2 એટલે કે 8, તો 8×4 એટલે 32. 11^2 એટલે 121. 5×4 તો 625. 2×5 એટલે કે 40. 9×10^2×10^3 એટલે કે 100000. −4^3 એટલે કે −64. −2×-1^3 એટલે કે 2. 2×10^3 એટલે 2000. 3×2 એટલે 54. 3×4^2 એટલે કે 48. 5×4=100. ત્યાર પછી પ્રશ્ન નંબર 1બ, યોગ્ય વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલું −10^3. હવે −10^3 એટલે જવાબ આવશે વિકલ્પ બી, −1000. ત્યાર પછી બીજું છે 2×2×1×a, તો 2×2 એટલે કે 4 અને 1×a એટલે કે 2, તો જવાબ આવશે વિકલ્પ સી, 4a². ત્રીજામાં છે −1^5. હવે −1^5 એટલે જવાબ આવશે વિકલ્પ એ, −1. ત્યાર પછી આપણે જોઈએ ચોથું, −3^4, તો જવાબ આવશે વિકલ્પ બી, 81. 5×2^6, તો જવાબ આવશે વિકલ્પ બી, 2^6. ત્યાર પછી છઠ્ઠું, −3×c^4×c^0, જવાબ આવશે વિકલ્પ સી, 7^6. ત્યાર પછી સાતમું, −4m³, તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી, −64m³. ત્યાર પછી આપણે આઠમો જોઈએ, 3^2×4^0, તો 3^2 એટલે કે 9×4^0 એટલે 0, તો જવાબ આવશે વિકલ્પ ડી, 0. 9મું છે 2×3^5, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, 2×5×3^5. 10મું છે 2×0×3^0, તો જવાબ આવશે વિકલ્પ એ, 1. મિત્રો, આપણે તારીખ 17/2/2024ના રોજની ધોરણ 7ની ગણિત અને સંસ્કૃત વિષયના જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી મેળવી લેજો. અને આ ગણિત અને સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે, 7046422254 નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો, તો અવશ્ય મેળવી લેજો. અને ફક્ત આજની જ નહીં પરંતુ અત્યાર સુધી ધોરણ 7ની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2અ, નીચેનો દાખલો ગણો જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 246 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય તેમજ તેના આધારનું માપ 20 સેન્ટીમીટર હોય તો તેની ઊંચાઈ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ એનું સૂત્ર છે. હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 246, તો 246/20 × ઊંચાઈ, તો ઊંચાઈ બરાબર 246/20, ભાગાકાર કરીએ તો જવાબ આવશે 12.3 સેન્ટીમીટર. ત્યાર પછી બીજું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર હોય તેમજ તેની ઊંચાઈનું માપ 15 સેન્ટીમીટર હોય તો તેના આધારનું માપ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 154.5 બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ છે 15.
તો 154.5/15 = 15 = 18, 154.5 એટલે કે 15 × 103 તો 15 15 ઉડી જશે, તો જવાબ આવશે 18 = 103/10 એટલે જવાબ આવશે 10.3 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 90.2 સેન્ટીમીટર² હોય તેમજ તેની ઊંચાઈનું માપ 4 સેન્ટીમીટર હોય તો તેના આધારનું માપ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 90.2 = 18 × 4, તો અહીં આધાર બરાબર 902/10 × 4, અહીંયાથી પોઈન્ટ આપણે દૂર કરીએ તો પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં આવશે 10, તો 451 × 2, અહીંયા 4 છે તો અહીંયા 2 × 2, તો આ 2 2 ઉડી જશે, તો 451/20 એટલે જવાબ આવશે 22.55 સેન્ટીમીટર. ત્યાર પછી ચોથું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 84 સેન્ટીમીટરનો² હોય તેમજ તેના આધારનું માપ 15 સેન્ટીમીટર હોય તો તેની ઊંચાઈ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 84, તો 84 = 15 × ઊંચાઈ ને ઊંચાઈ બરાબર 84/15 એટલે જવાબ આવશે 5.6 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે જોઈએ પાંચમું, એક સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 480 સેન્ટીમીટરનો² હોય તેમજ તેની ઊંચાઈનું માપ 15 સેન્ટીમીટર હોય તો તેના આધારનું માપ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે 480, તો 480 = 18 × 15, આધાર બરાબર 480/15, 480 એટલે કે 15 × 32, તો 15 15 ઉડી જશે, તો આધાર આપણને મળશે 32 સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 (b), નીચેનો દાખલો ગણો જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર છે 4 ઊંચાઈ છે 3, 4 × 3 એટલે જવાબ આવશે 12 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી બીજું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુ અનુક્રમે 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર છે 3 ઊંચાઈ છે 5, તો 3 × 5 એટલે જવાબ આવશે 15 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ, એક સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ અને તેને અનુરૂપ બાજુ અનુક્રમે 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર છે 4 ઊંચાઈ છે 6, 4 × 6 તો જવાબ આવશે 24 સેન્ટીમીટરનો². ત્યાર પછી ચોથું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 5 સેન્ટીમીટર અને 3.2 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર છે 5 ઊંચાઈ છે 3.2, તો જવાબ આવશે 16 સેન્ટીમીટરનો². ત્યાર પછી પાંચમું, એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 6.2 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર છે 6.2 ઊંચાઈ છે 7, 6.2 × 7, તો જવાબ આવશે 43.4 સેન્ટીમીટરનો². ત્યાર પછી પ્રશ્ન નંબર 3 (અ), નીચેના દાખલા ગણો. એમાં પહેલું, 30 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² આ સૂત્ર છે એનું. હવે આપણે એની કિંમત મૂકીએ, π = 3.14 × r એટલે કે 3 × 3, તો 314/100 × 30 × 30. ચાલો, તો હવે આપણે અહીંયા એક મીંડું ઉડી જશે, આ મીંડું ઉડી જશે, તો અહીંયા 314/3 × 3 એટલે જવાબ આપણો અહીંયા થઈ જશે 2826 સેન્ટીમીટરનો². ચાલો, તો આ આપણને મળી ગયો અહીંયા જવાબ. ત્યાર પછી બીજું, 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. પાયની કિંમત 3.14 લેવાની છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² એટલે 3.14 × 10 × 10, છેદમાંથી અહીંયાથી આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 100 મૂકીએ, તો 100ના 2 મીંડા અને 10ને 10ના 2 મીંડા જશે, તો જવાબ આવશે 314 સેન્ટીમીટરનો². ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ πr² એમાં કિંમત મૂકી દઈએ તો આ 7 7 ઉડી જશે, 22 × 7, જવાબ આવશે 154 સેન્ટીમીટરનો². ત્યાર પછી ચોથું, 14 મિલીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². πનું મૂલ્ય છે 22/7 × r એટલે કે 14 × 14, તો 7 2 14 7 7 ઉડી જશે, તો 22 × 14 × 7 એટલે જવાબ આવશે 616 મિલીમીટરનો². ત્યાર પછી જોઈએ પાંચમું, 28 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો વ્યાસ બરાબર 28 સેન્ટીમીટર, ત્રિજ્યા બરાબર 28/2 એટલે કે 14 સેન્ટીમીટર આપણે અહીંયા છેદ ઉડાડીએ, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ πr² 22/7 × 14 × 14, તો 7 2 14 7 7 ઉડી જશે, તો અહીંયા વધશે 22 × 14 × 2 એટલે જવાબ આવશે 616 સેન્ટીમીટરનો સ્ક્વેર.
ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3 બ, નીચેનો દાખલો ગણો. એમાં કહ્યું છે કે જો પોલિશ કરવાનો દર રૂપિયા 15 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. પાઈનું મૂલ્ય 3.14 આપ્યું છે. તો વ્યાસ બરાબર 1.6 મીટર, ત્રિજ્યા બરાબર 1.6 ના છેદમાં 2 મીટર, એટલે જવાબ આવશે 0.8 મીટર. તો વર્તુળાકાર ટેબલનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આરનો સ્ક્વેર, એટલે 3.14 × 0.8 × 0.8, તો 314 ના છેદમાં 100 × 8 ના છેદમાં 10 × 8 ના છેદમાં 10. અંશનો ગુણાકાર થશે 20,096, છેદનો ગુણાકાર થશે 10,000, અને છેદમાંથી આપણે 10,000ને દૂર કરવા હોય તો અંશમાં આપણે આ 4 રકમ પછી પોઈન્ટ મૂકવા પડશે. તો જવાબ આવશે 2.0096 મીટર સ્ક્વેર. હવે આપણે ખર્ચ શોધીએ. તો 1 મીટરને પોલિશ કરવાનો ખર્ચ 15 રૂપિયા છે, તો 2.0096 મીટર સ્ક્વેરને પોલિશ કરવાનો ખર્ચ કેટલો થશે? તો 2.0096 × 15 ના છેદમાં 1, એટલે જવાબ અહીંયા છેદ અહીંયાથી આપણે પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં આપણે 10,000 મૂકવા પડશે. તો 20,096 × 15 ના છેદમાં 10,000. અંશનો ગુણાકાર કરીએ તો અહીંયા અંશનો ગુણાકાર થશે 301,440 ના છેદમાં 10,000, છેદમાંથી 10,000 દૂર કરીએ એટલે જવાબ આવશે 30.14 રૂપિયા. તો વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ રૂપિયા 30.14 થશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 48 સેન્ટીમીટરનો સ્ક્વેર હોય અને ઊંચાઈ AD બરાબર 6 સેન્ટીમીટર હોય તો BC શોધો. AD બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર કેટલા? તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1 ના છેદમાં 2 × 18 × ઊંચાઈ. ક્ષેત્રફળ છે 48, 1 ના છેદમાં 2 × 18 × 6. હવે આધાર છે, આધાર આપણે શોધવાનો છે. તો આધાર બરાબર 48 × 2 ના છેદમાં 6, તો 8 × 48 6 ઉડી જશે. તો આધાર BC બરાબર 16 સેન્ટીમીટર, તો BC બરાબર આપણને મળશે 16 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજું. 28 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર ખેતરની ફરતે વાડ બનાવવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર હોય તો વાડ બનાવવાનો કુલ ખર્ચ શોધો. પાય બરાબર 22 ના છેદમાં 7, ત્રિજ્યા બરાબર 28 મીટર. તો વર્તુળાકાર ખેતરનો પરિઘ 2πr બરાબર 2 × 22 ના છેદમાં 7 × 28, તો 7 × 28 = 7, 7 ઉડી જશે 2 × 22 × 4, તો જવાબ આવશે 176 મીટર. તો 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા, તો 176 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા? તો 176 × 20 ના છેદમાં 1, એટલે જવાબ આવશે 3,520 રૂપિયા. તો ખેતરની ફરતે વાડ બનાવવાનો કુલ ખર્ચ 3,520 રૂપિયા થાય. ત્યાર પછી 14મું જોઈએ, એટલે કે ચોથો દાખલો. તો 14 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચામાં લાદી પાથરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર રૂપિયા 25 હોય તો બગીચામાં લાદી પાથરવાનો કુલ ખર્ચ શોધો. આર બરાબર 14 મીટર, વર્તુળાકાર બગીચાનું ક્ષેત્રફળ બરાબર પાય આરનો સ્ક્વેર, પાયનું મૂલ્ય છે 22 ના છેદમાં 7, આરનું મૂલ્ય છે 14 × 14. ચાલો 7 × 14 = 7, 7 ઉડી જશે 22 × 14 × 2, એટલે જવાબ આવશે 616 મીટર સ્ક્વેર. હવે 1 ચોરસ મીટર લાદી પાથરવાનો ખર્ચ આપણને આપ્યો છે 25 રૂપિયા, તો 616 ચોરસ મીટર લાદી પાથરવાનો ખર્ચ બરાબર કેટલો? તો 616 × 25 ના છેદમાં 1, એટલે જવાબ આવશે 15,400 રૂપિયા. તો બગીચામાં લાદી પાથરવાનો કુલ ખર્ચ 15,400 રૂપિયા થશે. ત્યાર પછી આપણે જોઈએ 5મું. 4 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાપડમાંથી 3 મીટર ત્રિજ્યાવાળા કાપડને દૂર કરવામાં આવે છે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. મોટા વર્તુળની ત્રિજ્યા આર બરાબર 4 મીટર, નાના વર્તુળની ત્રિજ્યા આર બરાબર 3 મીટર. અહીંયા તમે જોઈ શકો છો બંને વર્તુળ આપણને આપેલા છે. હવે બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ. ચાલો મોટા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ, પાય આરનો સ્ક્વેર નાના વર્તુળનો એ જ આવશે. એમાંથી પાય સામાન્ય નીકળશે તો કાઉન્સમાં વધશે કેપિટલ આરનો સ્ક્વેર માઇનસ સ્મોલ આરનો સ્ક્વેર. તો પાય બરાબર આર માઇનસ આર આર પ્લસ આર, તો 22 ના છેદમાં 7, આર માઇનસ આર એટલે કે 4 માઇનસ 3 4 પ્લસ 3, તો 22 ના છેદમાં 7 × 1 × 7, એટલે કે 7 7 ઉડી જશે. તો જવાબ આવશે 22 મીટરનો સ્ક્વેર, એટલે કે બાકીના ભાગનું ક્ષેત્રફળ 22 મીટરનો સ્ક્વેર થશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4 અ, નીચે આપેલા દાખલાઓ ગણો. એમાં પી બરાબર 10 હોય તો પીનો ઘન માઇનસ 3 × p − 10 ની કિંમત શોધો. ચાલો તો પીનો ઘન માઇનસ 3 × p − 10. હવે પીનું મૂલ્ય આપણે 10 મૂકવાનું છે, તો 10 નો ઘન − 3 × 10 − 10, હવે પી બરાબર આપણે 10 લઈ લીધા, તો 10 નો ઘન એટલે 1000 − 3, 10 માંથી 10 જાય તો 0, 3 ને 0 નો ગુણાકાર 0, 1000 − 0, એટલે જવાબ આવશે આપણો 1000. ત્યાર પછી આપણે જોઈએ બીજું. જો x બરાબર 3, a બરાબર −1 અને b બરાબર −2 હોય તો 2x − 3a + 4b ની કિંમત શોધો. તો 2x + 3a + 4b, એમાં એક્સનું મૂલ્ય આપણે અહીંયા 3 મૂકી દઈએ, એનું મૂલ્ય −1 અને બીનું મૂલ્ય −2 મૂકી દઈએ, તો 2 × 3 એટલે કે 6,
અહીંયા 3 × -1 એટલે -3, અને -3 એટલે કે +3. ત્યાર પછી 4 × 2 = 8 એટલે અહીંયા -8. મોટી 4 × 2 જે છે તે માઇનસ છે એટલે માઇનસ ગુણાકાર થઈ જશે. હવે 6 + 3 - 8 એટલે જવાબ આવશે 1. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો. અહીંયા કહ્યું છે કે એ બરાબર 3, બી બરાબર -2 અને સી બરાબર 1 હોય તો 2 - 3b - 6c ની કિંમત શોધો. તો 2a - 3b - c કિંમત મૂકી દઈએ. એની 3, b - 2 અને c ની 1. તો 2 × 3 એટલે કે 6, 3 × -2 એટલે +6 અને -1. 6 + 6 - 1 એટલે જવાબ આવશે 11. ચાલો ત્યાર પછી જોઈએ આપણે ચોથું. x = -1 y = 2 હોય તો 2x² - xy - 2 ની કિંમત શોધો. તો 2x² - xy - 2, -1 એટલે કે 1, તો 2 - 1 - -1 2 × -2. હવે -1² એટલે કે 1, તો 2 - 1 - -2 - 2, તો 2 + 2 - -2, તો 2 + ±2 ઉડી જશે, વધશે 2, તો જવાબ આવશે આપણો 2. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો દાખલો. a = 3 માટે 3a² - 9a + 3 ની કિંમત શોધો. તો 3a² - 9a + 3 એની કિંમત આપણે અહીંયા 3 લઈએ, તો 3³ - 9³ + 3 3² થશે 9, તો 3³ - 9² - 9 અહીંયા 3+3. 3 × 9 એટલે કે 27 - 9 = 27 + 3 27 માંથી 27 જશે તો 0 એટલે કે 3. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 5. આપેલી પદાવલીમાં એક્સ વાળા પદ શોધો અને તેને સહગુણક લખો. તો 12xy² + 25 પદ બરાબર 12xy² સહગુણક બરાબર અહીંયા આપણને મળશે 12. બીજું 8y² - 6xy + 5 પદ બરાબર -6xy સહગુણક -6. ત્રીજું 9x² - 5x + 6 એમાં પદ થશે -5x એટલે કે સહગુણક -5. ચોથું 8x³ - 3x + 4 તો પદ એટલે કે -3x, તો અહીંયા સહગુણક થશે -3. 7x + x² y² એટલે પદ થશે 7x અને સહગુણક થશે 7. ત્યાર પછી પ્રશ્ન નંબર 5b. નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. 8x³ - 2x + 3y - 5 4x² - 3x² + 5 4x² + x - 5 4a² - 3b. તો એક પદ બરાબર 8x³ અને 4x², દ્વિપદી એટલે કે -3x² + 5y 4a² - 3b ત્રિપદી બરાબર 2x + 3y - 5 4x² + x - 5. ચાલો ત્યાર પછી અહીંયા તમે જોશો તો બીજું આપણને આપ્યું છે. એમાંથી એકપદીવાળા પદ છે 3x² અને 5a² દ્વિપદીવાળા પદ છે 4x² - 5y અને 7p² - 3a ત્રિપદીવાળા પદો છે 8x² - 4x + 6 અને બીજું છે 6x³ - 4x² + 6. ત્યાર પછી આપણે આગળ ત્રીજું જોઈએ. 9m² - 7m 10a² - 3b³ + 8 9b² 8a² - 3b 3a² 7n² - 7m + 7 એમાં એક પદી છે 9b² 3a² દ્વિપદીમાં આવશે 9m² - 7m 8a² - 3b ત્રિપદીમાં આવશે 10a² - 10b³ 3b³ + 8 7n² - 7m + 7. ત્યાર પછી ચોથું 6p² + 7p - 8 ત્યાર પછી છે 9a² 10b³ -7b + 3 4a² - 3 8b² 6a² - 7m તો એક પદીમાં આવશે 9a² 8b² દ્વિપદીમાં આવશે 4a² - 3 6a² - 7a ત્રિપદીમાં આવશે 6p² + 7p - 8 10b³ - 7b + 3 ત્યાર પછી પાંચમું 12x² - 7x ને એ રીતે આપણને રકમ આખી છે. એમાં એક પદીમાં આવશે 10a² અને 7x² દ્વિપદીમાં આવશે 12x² - 7x અને 9m² - 7m ત્રિપદીમાં આવશે 9x² - 5x + 5 અને 5a² - 7a + 7b. મિત્રો ફરી મળીશું આપણે ધોરણ 7ના સંસ્કૃત વિષયની તારીખ 17/2/2024ના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં.